બોટાદના ઢસા ગામમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી. ગામના લાઇબ્રેરી ચોક અને ઢસા જંકશન નજીક ચીલઝડપ થઈ બે મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરાઈ. મહિલાના ગળામાંથી ચેઇનની ચોરી કરી બે બાઇક સવાર ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે કથળતી હાલતમાં જોવા મળી રહી છે. ઢસા ગામમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. ગામના લાઇબ્રેરી ચોક અને ઢસા જંકશન નજીક ચીલ ઝડપ થઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બે મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરાઈ. મહિલાના ગળામાંથી ચેઇનની ચોરી કરી બે બાઇક સવાર ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના આ દ્રશ્યો સામે આવ્યા. બે મહિલાઓ કે જેમણે સોનાની ચેઇન પહેરી હતી આ સોનાની ચેઇન લઈ ગઠિયાઓ ફરાર થઈ ગયા છે. ચેઇન સ્નેચિંગની આ ઘટના સામે આવી જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સંવાદદાતા રાજુ ફોનલાઇન પર જોડાયેલા છે. રાજુ, બોટાદના ઢસામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પોલીસની કામગીરી કેવી? વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું જે ઢસા ગામ આવેલું છે ને આ ઢસા ગામે આજે એક જ દિવસે ધોળા દિવસે બે અલગ અલગ વિસ્તારોની અંદર બે મહિલાઓના ગળામાંથી ચેન જે સોનાનો ચેન છે ઝડપી યુવાનો ફરાર થયા હતા તે ઘટના પ્રકાશમાં આવી છે. આ જ મામલાની અંદર જે ભોગવનાર મહિલા છે એ ઢસા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારે પોલીસ જે સીસીટીવી છે આ સીસીટીવીના આધારે હાલ તપાસ કરી રહી છે. સોનલ, વાત કરીએ તો ઢસા ગામનો એક લાઇબ્રેરી વિસ્તાર છે અને બીજું ઢસા જંકશન ગામનો જે રામજી મંદિર વિસ્તાર છે. આ બંને વિસ્તારમાં એક બેન દર્શન કરવા જઈ રહ્યા હતા, બીજા બેન જે છે તે શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે તે દરમિયાન જ અજાણા બે યુવકો આવી રહ્યા છે અને બાઇક ઉપર આવી રહ્યા છે અને આ બંને બહેનોના ગળામાંથી જે સોનાના ચેન છે એ ઝડપી અને નાસી છૂટ્યા છે. ત્યારે હાલ તો ઢસા પોલીસે સીસીટીવીના આધારે ફૂટેજ મેળવી અને તપાસ